साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ પણ યોજાયો અને ત્યારબાદ પ્રાંતિજ નાની ભાગોર પંખીગઢથી બજાર ચોક થઈને પાંખરિયા બસ સ્ટેશન સુધી ભગવાન રામની ડીજી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી બાળકો, મહિલાઓ સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કાર્યકરો સહિત રામભક્તો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તો શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। પાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલા હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા ઊભી રહી હતી અને ત્યાં મંદિર આગળ હનુમાન ચાલીસાનો સમૂહમાં પાઠ કરવામાં આવ્યો હતો। તો પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે શાંતિમય વાતાવરણમાં શોભાયાત્રા સંપન્ન થઈ હતી। આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર મહંત સ્વામી પ્રાણજીવનદાસજી, નટુભાઈ બારૂટ, ગોવિંદભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, પ્રદીપસિંહ રાઠોડ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ પ્રખંડ અધ્યક્ષ મેઉલસિંહ ડીજાલા, પ્રાંતિજ નગર અધ્યક્ષ મિલનભાઈ કડિયા, બજરંગદળ સંયોજક પ્રાંતિજ પ્રખંડ રણજીતસિંહ પરમાર સહિત પ્રાંતિજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ પીપી વાઘેલા દ્વારા શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શોભાયાત્રાના રૂટ ઉપર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી હતી। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। આ દેશ હિન્દુઓનો છે, આ દેશ હિન્દુસ્તાનીઓનો છે। ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી સ્વામિનારાયણ જેવા મહાન પુરુષોના આ દેશમાં જન્મ થયા હોય અને ભગવાન શ્રી રામચંદ્રજી, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અને ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવમાં ઉજવી રહ્યા છીએ, એ અમારો આબાદ અધિકાર છે। આ ભારતવાસીઓનો, આ હિન્દુઓનો આબાદ અધિકાર છે અને એ દર વર્ષે રામનવમી, જન્માષ્ટમી અને ભગવાન સ્વામિનારાયણની જન્મજયંતિ જેવા અનેક પ્રસંગો આ દેશમાં ઉજવાતા રહે છે અને ઉજવાશે। વિધર્મીઓ ગમે તે કરે, આ દેશ વિધર્મીઓનો નથી, આ દેશ ધાર્મિકોનો થશે, આ દેશ હિન્દુઓનો છે। જે પૂર્વે જે ભૂલ કરી છે વડીલોએ, એ ભૂલ હવે અમે કરવા માગતા નથી। આ દેશના હિન્દુ હવે જાગૃત થઈ ચૂક્યા છે, ક્યારેય વિધર્મીઓ ક્યારેય ભૂલ ન કરે ક્યારેય, અને ક્યારેય આ દેશના હિન્દુઓ ક્યારેય સાખી નહીં લે, માટે ક્યારેય આ દેશમાં ક્યારેય કોઈ ભૂલ ન કરે, અને ભૂલ કરશે તો ઈંટનો જવાબ એને પથ્થરથી આપવામાં આવશે। આ દેશ હિન્દુસ્તાન છે અને હિન્દુસ્તાનમાં રહેવું હશે તો હિન્દુસ્તાનના સંવિધાન પ્રમાણે બધાએ રહેવું પડશે, અને જેને ન રહેવું હોય એ પોતપોતાના દેશમાં જઈ શકે છે। હિન્દુસ્તાનના કાયદા હિન્દુસ્તાનમાં જ રહે અને અહીંના કાયદાનું દરેક પાલન કરવું જ પડશે, ફરજિયાત કરવું પડશે, ક્યારેય કોઈ નહીં ચાલે। અને આ દેશ ખૂબ જાગૃત થઈ ગયો છે, આ દેશમાં ક્યારેય નહીં ચાલે, આ દેશમાં બેન દીકરીની કોઈ અત્યારે પેલું નથી, અને હવે આ દેશ અમારો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને અનેક ધાર્મિક સંસ્થાઓ તૈયાર થઈ ગઈ છે, ક્યારેય વિધર્મીઓનું ત્રાસ ક્યારેય સહન નહીં કરે। આ દેશના હિન્દુઓ હવે ઈંટનો જવાબ એને પથ્થરથી દેશે, પથ્થરથી નહીં દે તો ગોળીઓથી દેશે, પરંતુ આ દેશના હિન્દુઓ ક્યારેય સાખી નહીં લે। આ દેશમાં રામ જન્મી મહોત્સવ, કૃષ્ણ જન્મ મહોત્સવ અને ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવ, આવા અનેક પ્રસંગો ધાર્મિક ઉત્સવ ઉજવાતા રહે છે, એમાં કોઈની તાકાત નથી કે ક્યારેય રોકી શકાય હિન્દુઓને। હિન્દુ ખૂબ જાગૃત થઈ ગયો છે, માટે દરેક હિન્દુ જનતાને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આવા ઉત્સવમાં દરેક હિન્દુઓ, જેને હિન્દુ જે કે હલાવો છે, પછી ગમે તે કોમ હોય, કોઈ કોમવાદ નહીં, પરંતુ હિન્દુ જે હોય એ હિન્દુએ આવા ધાર્મિક પ્રોગ્રામમાં, આ ધાર્મિક સંમેલનમાં અવશ્ય હાજરી આપવી જોઈએ, અને કરી આપણો દેશ બચે અને આપણા દેશની આબરૂ બચે, અને દેશ બચાવો છે તો બધા હિન્દુ એક રહેવું જ પડશે, માટે દરેક હિન્દુ જાગૃત થવાની ખૂબ। શિવ પેલેસ રસ સેન્ટર, ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે। સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે।
साबरकांठा जिल्ला मां सौप्रथम सुगरकेन हाइजेनिक ऑर्गेनिक शेरडी नो प्योर रस प्रांतिज सेव पैलेस खाते मर्शे। हवे बरफ थी छुटकारो अने बरफ थी थती बीमारियों थी पण छुटकारो। शेरडी नो ताजो अने हाइजेनिक ऑर्गेनिक शुद्ध रस पीवो मात्र ने मात्र सेव पैलेस खाते। हाल चाली रहेली कोरोना नी महामारी मां हाइजेनिक ऑर्गेनिक सुगरकेन प्योर शेरडी नो ताजो रस शरीर माटे खूब ज छे लाभदायक। सुगरकेन हाइजेनिक ऑर्गेनिक शेरडी नो रस आपना अने आपना बाळको परिवारना स्वास्थ्य माटे हितावह। शुभ प्रसंगो माटे केरी नो रस, शेरडी नो रस, श्रीखंड, मठो, बासुंदी ना ऑर्डर माटे संपर्क करो सेव पैलेस रस सेंटर नो। प्रेम अने विश्वास नो अतूट बंधन सेव पैलेस रस सेंटर। स्थल सेव पैलेस रस सेंटर निर्माण कॉम्प्लेक्स एप्रोच रोड HDFC बैंक नी सामे प्रांतिज जिल्लो साबरकांठा। अमारो कॉन्टेक्ट नंबर छे 9163-5204।